Hello friends, I am Dr. Sejal, a dermatologist. We are going to see today some clinical aspects of adverse drug reactions. By now, you have learned what is adverse drug reactions, its type, how it appears, its causal relationship with the drugs in perspectives of time and other manifestations. Adverse drug reactions can manifest through various systems and skin. Being an immune system, it also represents so many adverse drug reactions. So let us see how the patient comes to our OPD with drug reactions. Bolo, shu naam chhe bhai tamaru? Mar naam Jignesh bhai chhe. Jignesh bhai, shu taklif thai chhe tamne? Madam, khanjwara j aave chhe madam. Khanjwara aave chhe? Aha, kitla divas thi? બે દિવસથી ખજવાળ આવે છે. અચ્છા, તમને એવું લાગે છે શેના લીધે આ ખજવાળ આવે છે? ના, એવું કઈ ખબર નથી. નથી ખબર પડતી? પહેલી જ વાર કે પહેલા ક્યારે પણ આવેલી છે આવી ખજવાળ? ના, એવું તો કઈ ક્યારે ખંજવાળ આવી નથી. ક્યારે ખંજવાળ આવી નથી? અચ્છા, ઘરમાં કોઈને આવે છે? ના મેડમ, નથી આવતી. રાતના વધારે આવે કે દિવસે વધારે આવે? ક્યારે કોઈ દવા ગોળી નું રિએક્શન આવે એવું કઈ ખરું? ના મેડમ, એવું તો ક્યારેય નથી. નથી કોઈ પર્ટિક્યુલર વસ્તુ ખાવાથી ખજવાળ આવતી હોય એવું? છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં તાવ, શરદી, ખાંસી, પેટમાં દુખાવો, માથું દુખે, જાડા, ઉલટી, કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ થયેલી? ના મેડમ, એવું તો ક્યારેય નથી. નાનું અમસ્તું માથું દુખ્યું હોય ને કોઈ દવા લેવી પડી હોય એવું કઈ? ના, એવું તો નહીં, પણ કામનો લોડ હતો વધારે પડતો ત્યારે ગોળી લીધી હતી. અચ્છા, એ ક્યારે લીધેલી ગોળી? સોમવારે. અચ્છા, આજે બુધવાર છે, તમે સોમવારે ગોળી લીધેલી. અને ગોળી ક્યારે લીધી અને ખજવાળ ક્યારે આવી? સોમવારે ગોળી લીધી અને રાત્રે સુવા ગયો ત્યારે જ મને ખંજવાળ શરૂ થઈ ગઈ. ઓકે. અચ્છા, એ ગોળીનું તમને નામ ખબર છે? તમે કઈ ગોળી લીધેલી, કેવી રીતે લીધેલી? ના, એવું નામ નથી ખબર. નથી ખબર. અચ્છા, એટલે તમે સોમવારે સાંજે કેટલા વાગે ગોળી લીધી? 7 વાગે લીધી છે. અચ્છા, 7-1 વાગે ગોળી લીધી અને રાતથી જ ખંજવાળ શરૂ થઈ ગઈ છે. ઓ, તો જિગ્નેશભાઈ, મને એવું લાગે છે કે તમે જે આ માથું દુખાવા માટેની ગોળી લીધી એ તમે દવાની દુકાનમાંથી લઈ આવેલા કે ડોક્ટર પાસેથી લાવેલા? ના, દવાની દુકાનમાંથી. અચ્છા, તમને નામ નથી ખબર? નામ નથી ખબર. ઓ, તો સાંજે ગોળી લીધી અને રાત્રે જે રીતે તમને બહુ જ ખજવાળ શરૂ થઈ છે, મને એવું લાગે છે કે આ તમને દવાની રિએક્શન આવ્યો છે. આ દવા? હા, એવું તો ક્યારે કઈ થયું નથી. નથી થયું. એવું બની શકે કે પહેલી જ વાર રિએક્શન આવ્યું હોય એવું પણ બને, બરાબર. પણ જે રીતે તમને ખજવાળ આવે છે અને જે રીતે ગોળી અને ખજવાળનો ટાઈમ છે એ પ્રમાણે એવું લાગે છે કે આ દવાનું તમને રિએક્શન આવ્યું છે. જે તમે દુખાવાની ગોળી લીધી એનું ઘણી વખત ઘણા લોકોને રિએક્શન આવી શકે. હું તમને આ દવા ગોળી લખી આપું છું, એનાથી તમને ખજવાળમાં રાહત તો થઈ જશે, પણ તમને જે રિએક્શન આવ્યું છે ને એ આપણે જોવું પડશે કે કઈ ગોળીથી રિએક્શન આવ્યું છે. તો આપણે એવું વિચારી શકીએ કે ભવિષ્યમાં આમાંની કોઈ દવા ગોળી આપણે ના લઈએ જેથી તમને રિએક્શન ના આવે, બરાબર. એટલે આવતી વખતે જ્યારે તમે દવાની દુકાને જાઓ, આવતી વખતે મને મળવા આવો, ત્યારે દવાની દુકાન જઈ તમે જે દવા અત્યારે લીધી છે એનું નામ અથવા એ દવા એ મને બતાવવા માટે લઈ આવજો, બરાબર. અત્યારે હું તમને દવા આપું છું. એક ગોળી છે રોજ રાત્રે લેવાની છે, બીજી ગોળી છે રોજ સવારના લેવાની છે, એ તમને નીચેથી સમજાવી દેશે. અને એક ઠંડકનું લોશન લખ્યું છે, દિવસમાં 3-4 વખત લગાડવાનું છે. અને એક અઠવાડિયા પછી મને પાછું બતાવવા આવવાનું છે. એ વખતે ભૂલ્યા વિના પેલી દવાનું નામ અથવા દવાનું પત્તું કંઈ પણ સાથે લઈ આવજો, રાઈટ, જેથી આપણને ખબર પડે કે કઈ દવાનું આ રિએક્શન આવ્યું છે. સો ડિયર ફ્રેન્ડ્સ, યુ હેવ સીન દેટ ઇનિશિયલી હાઉ ધ પેશન્ટ ડિનાઇડ ધ હિસ્ટ્રી ઓફ ડ્રગ
एंड इवेंचुअली इट टर्न्ड अप द ड्रग रिएक्शंस. वी ट्राई टू रूल आउट द अदर कॉजेज ऑफ ईचिंग लाइक स्केबीज और एटोपिक टेंडेंसी और एनी अदर इन्फेक्शंस बाय आस्किंग सर्टन लीडिंग क्वेश्चंस एंड इट अल्टीमेटली टर्न्ड आउट विद अ पॉजिटिव हिस्ट्री ऑफ ड्रग्स. It shows also the time relationship with the drug ADR and the idiosyncrasy patterns that by now it has never occurred the reaction, but today the patient develops sensitivity in terms of idiosyncrasy. Thank you. So dear friends, this is scene 2. Now we are seeing the patient who is coming for the follow-up who had developed drug-induced itching. Jignesh bhai, bolo, kyu chhe tyare? એકદમ સારું છે, બિલકુલ ખજવાળ નથી આવતી. સરસ, ટૂંકમાં એ હશે તો દવાનું રિએક્શન જ. તમે આ જે દવાનું નામ કે કાગળ કે દવા કશું લાવ્યા છો બતાવવા માટે? ગોળી જ લાવ્યા છો. વેરી ગુડ, સરસ. ઓ, બ્રુફેન ખાધી હતી. ટૂંકમાં બ્રુફેનનું રિએક્શન આવે છે એટલે હવે આપણે એક કામ કરવું પડશે. તમારે ક્યારે પણ બ્રુફેનની ગોળી લેવાની નહીં. બ્રુફેનથી તમને રિએક્શન આવે છે, બરાબર? એટલે હવે છે ને હું તમને એક આ લિસ્ટ આપું છું કે જેના જેમાં લખેલું છે કે કઈ કઈ દવાથી રિએક્શન આવી શકે. તમને આમાં બ્રુફેનથી રિએક્શન આવ્યું છે એના પર ટીક મારેલી છે. એ સિવાય પણ બીજી કઈ કઈ દવાથી તમને ખજવાળ આવી શકે એ આમાં લખેલું છે. એટલે આજ પછી તમે ક્યારે પણ કોઈ પણ ડૉક્ટર પાસે દવા લેવા જાઓ કોઈ પણ પ્રકારની તકલીફ માટે, તો આ લિસ્ટ તમારે સાથે રાખવાનું છે અને ડૉક્ટરને બતાવવાનું છે કે મને આટલી આટલી દવાઓથી રિએક્શન આવી શકે છે અને આ દવાથી રિએક્શન આવેલું છે. સો ભવિષ્યમાં તમને ફરી રિએક્શન આવવાની શક્યતા, એવી કોઈ દવા ન લેવાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે, બરાબર? હવે તમને કોઈ તકલીફ તો છે નહીં એટલે આપણે બીજી કોઈ દવા લેવાની તો જરૂર નથી, પણ ભવિષ્યમાં કોઈ પણ દવા લેવા માટે આ કાળજી રાખવાની છે. અને બીજું કે આપણે દવાના રિએક્શનનો એક રેકોર્ડ રાખતા હોઈએ છીએ ફાર્માકોવિજિલન્સમાં, એટલે મારે છે ને તમને જે દવાનું રિએક્શન આવ્યું એનું ફોર્મ ભરવું પડશે. તો બહાર પેલી બે નંબરની કેબિનમાં જે ડૉક્ટર બેઠા છે એની પાસે તમે દવાના રિએક્શનનું એક ફોર્મ ભરાવતા જજો અને નોંધણી કરવાની છે આપણે, બરાબર છે? ઓકે, ચાલો. સો ફ્રેન્ડ્સ, વી હેવ સીન દેટ ધીસ પેશન્ટ હેઝ ડેવલપ્ડ ઇચિંગ બિકોઝ ઓફ બ્રુફેન વિચ બિલોંગ્સ ટુ અ ગ્રુપ ઓફ NSAIDs. NSAIDs ઇઝ વન ઓફ ધ વેરી કોમન ડ્રગ્સ વિચ લીડ્સ ટુ ક્યુટેનિયસ એડવર્સ રિએક્શન્સ. But one point is that NSAID does not show complete cross sensitivity as we see in penicillin group of drugs. So here if one NSAID leads to a reaction, we can switch over the patient to another drugs which cannot show the cross sensitivity and he can be given safely. But all these drugs would be given under the doctor's observation only, and OTC product must be avoided in such patients who are sensitive to drugs. Drug list should always be given to the patients. There are different categories available that these drugs are likely to cause itching, certain drugs are likely to cause Stevens-Johnson syndrome and so on. Depending upon the manifestations, the group has been observed and that should be followed while dealing with the patients. We should always have a high index of suspicion of drug sensitivity when any of the symptoms is seen in the patients, in spite of denial of drug history for any particular illnesses. Thank you.